હવે આગળ વાત કરીએ તો ધાનેરાની. ધાનેરા નગરપાલિકાના કોંગ્રેસના સદસ્ય દ્વારા 31 દિવસ સુધી ગરીબ લોકોને ભોજન પૂરું પાડશે. ગુજરાત રાજ્યમાં રોજ કમાતા અને રોજ ખાતા તેવા લોકો પર મુશ્કેલી આવીને પડી છે તેવું કહીએ તો પણ વાતને નકારી શકાતી નથી. સમગ્ર દેશ લોકડાઉન છે, 144 લગાવી દેવામાં આવી છે, ત્યારે સરકાર દ્વારા જીવન જરૂરિયાતવાળી વસ્તુ માટેની દુકાન ખુલ્લી રાખવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ જે લોકો દરરોજ કમાતા અને દરરોજ ખાતા તેવા લોકોને જીવન વિતાવવો ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. જેમની પાસે ધંધો જ નથી કે લોકો પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે તે મોટો સવાલ બની ગયો છે. ત્યારે ધાનેરા નગરપાલિકા કોંગ્રેસના સદસ્ય દ્વારા આવા તમામ લોકોને ભોજન પૂરું પાડવાની માટે જવાબદારી લીધી છે અને ધાનેરાના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા તમામ લોકોને ઘરે ઘરે જઈ પૂરી તેમજ સૂકી ભાજી આપવામાં આવી હતી. તો બીજી તરફ મીડિયા સાથેની વાતચીતમાં આ લોકોએ જણાવ્યું હતું કે અમે જ્યાં સુધી કોરોના લોકડાઉન રહેશે ત્યાં સુધી અમે ગરીબ તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા તમામ લોકોને જમવાની વ્યવસ્થા કરી આપીશું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બરવનભાઈ બારોટ, નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઈ સોલંકી, ઈશ્વરભાઈ ચૌધરી, પ્રકાશભાઈ સુધાર, હર્ષિંગભાઈ રાજપૂત સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા અને કોંગ્રેસના કાર્યકર્તાઓની કામગીરી અને ધાનેરાના લોકોએ પણ બિરદાવી હતી. સુરેશ ગલચર, ZSTV, બનાસકાંઠા.